નવસારીમાં ભારે વરસાદે તાંડવ સર્જ્યું છે. મેઘમહેર એવી થઈ છે કે જ્યાં જુઓ ત્યાં ફક્ત અને ફક્ત વરસાદી પાણી દેખાઈ રહ્યા છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નવસારી અને જલાલપુર તાલુકાની સ્થિતિ ખરાબ છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારી શહેર અને વિજલપોર શહેરની અનેક સોસાયટીઓમાં વરસાદના પાણી ભરાયા છે. નવસારીના વિજલપોરના રહેવાસીઓના હાલ બેહાલ થઈ ગયા છે. વિસ્તારમાં બે દિવસથી પાણી ભરાઈ જતા લોકો પરેશાન થઈ ચૂક્યા છે. તેમને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. આસપાસના 16 જેટલા ફ્લેટમાં વરસાદી પાણી સાથે ગટરના પાણી ઘરમાં ઘૂસી ગયા છે. નવસારીમાં ગઈકાલથી થઈ રહેલા મુશળધાર વરસાદે સાર્વત્રિક પાણી પાણી કરી દીધું છે. નવસારી અને જલાલપુરમાં અત્યાર સુધી 10 ઇંચ કરતાં વધારે વરસાદ થયો છે. નવસારીમાં દશેરા ટેકરી વિસ્તારમાં રેલ રાહત કોલોની, બાપુનગર ઝૂંપડપટ્ટી, કલિયાવાડીમાં, રાજીવનગરમાં તથા વિજલપોર શહેરમાં હળપતિવાસ, કોટન મિલચાલ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ભરાયા છે, જેના કારણે જિલ્લા વહીવટીતંત્રએ 200 જેટલા અસરગ્રસ્તોને સ્થળાંતર કરાવ્યું છે. નવસારીમાં જ્યારે જળબંબાકારની સ્થિતિ છે, અહીં લોકો છેલ્લા 2 દિવસથી આ રીતે પાણીમાં ફસાઈ જતા પરેશાનીનો સામનો કરી રહ્યા છે અને 2 દિવસના આ વરસાદથી તેઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તો આ મેરેથોન મેઘ સવારી મુસીબત બની ગઈ છે નવસારીના લોકો માટે. નવસારીવાસીઓ હવે મેઘરાજાને કહી રહ્યા છે કે થોડી વાર માટે તો શાંતિ જાળવો. આ રીતે વરસી રહ્યો છે, જ્યારે વરસાદ અહીં નીચાણવાળા વિસ્તારો છે, સતત પાણીમાં ગરકાવ છે. તો નવસારીમાં જળબંબાકારની સ્થિતિ પર વધારે વિગતો મેળવીશું. સંવાદદાતા કીર્તેશ અને રાજન રાજપૂત આપણી સાથે જોડાયેલા છે. રાજન, સૌથી પહેલા આપને સવાલ, હાલ નવસારીમાં વરસાદની શું સ્થિતિ અને કયા કયા વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે? જે બિલકુલ કલ્પના, આપને જણાવી દઉં કે નવસારીની જે સ્થિતિ છે એની અંદર નવસારી જિલ્લાના વિજલપુર શહેરના લોકો ખરેખર મેઘરાજાને હવે વિનંતી કરી રહ્યા છે કે થોડા ધીમા પડો. જેનું મુખ્ય કારણ જે છે તો વિજલપુરની અંદરના સોસાયટીના જે રહીશો છે એ લોકો છેલ્લા 48 કલાકથી પાણીની વચ્ચે છે અને લગભગ એ લોકોને ત્યાં 4 થી 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે કલ્પના. અને વિજલપુર શહેરની જે આ સમસ્યા છે એ ખાસ કરીને ગટરિયા પાણીને કારણે પણ ઉદ્ભવી રહી છે અને એ સમસ્યા હાલ તે લોકો ભોગવી રહ્યા છે. બીજી તરફ વરસાદની આપણે વાત કરું તો વરસાદનું જે જોર છે એ ગઈકાલ રાત્રે થોડું ધીમું પડ્યું હતું, પરંતુ આજે વહેલી સવાર થતાં વરસાદ ફરી વધ્યો છે, જેને લઈને નવસારીની અંદર અનેક ઠેક ઠેકાણે દરેક તાલુકાઓમાં વરસાદ થઈ રહ્યો છે. બીજી તરફ આપણે વાત કરી નવસારીના ઉપરવાસની તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને નવસારીની જે અંબિકા નદી છે એ અંબિકા નદીની અંદર જળસપાટી વધવા પામી છે અને નવસારીની અંદર જે પૂર્ણા નદી છે એની પૂર્ણા નદીની સપાટી ગઈકાલે રાત્રે ખૂબ જ વધી ગઈ હતી. 20 ફૂટ નજીક પહોંચેલી સપાટી આજે વહેલી સવારે થોડી નીચે ઉતરવા પામી હતી, જેને લઈને નવસારી શહેરી વિસ્તારની અંદર પૂરનું જે જળસંકટ તોડાઈ રહ્યું હતું એની અંદર આંશિક ફરક પડ્યો છે અને હાલ નવસારીના શહેરી વિસ્તારોમાં પૂર આવે એવી શક્યતા નથી દેખાતી. અને બીજી આપણે નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારની આપણે વાત કરું તો દશેરા ટેકરી અને રેલ રાહત કોલોનીના જે આ દ્રશ્યો છે, ગઈકાલે જ્યાં ખૂબ જ વધારે પાણી ભરાયા હતા, 1.5 કલાક ભરાયા હતા, જ્યાંથી પાણી હાલ ઓથરી ગયું છે. હાલ આ વિસ્તારની અંદર બિલકુલ પાણી નથી જોવા મળી રહ્યું, પરંતુ બીજી તરફ આપણે કહું તો વરસાદની જે સ્થિતિ છે, વરસાદ જે ધુવાધાર બેટિંગ આજે સવારથી વરસાદે શરૂ કરી છે તેને લઈને સ્થિતિ વળશે તો કંઈક કહી નહીં શકાય કલ્પના, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર પણ સાબદું બન્યું છે. ગઈકાલે રાત્રે જ વડોદરાથી NDRFની ટીમ પણ નવસારી ખાતે બોલાવી લેવામાં આવી છે અને NDRFની ટીમ
એમના જવાનો સાથે સમગ્ર સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી છે અને હાલ એનડીઆરએફની ટીમ પણ નવસારીમાં સ્ટેન્ડ બાય છે અને ખાસ કરીને અંબિકા નદીમાં જે જળ સપાટી વધી રહી છે તેને લઈને ગણદેવીની અંદર વેંગણિયા નદી જે પુલ છે તે અને ધમળાછાનો જે પુલ છે તેના ઉપર જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે કલ્પના. અને વરસતા વરસાદની વચ્ચે જો સ્થિતિ આ જ રહે તો નવસારી જિલ્લાને અંદર નવસારી શહેર અને વિજલપુર શહેરની અંદર ખાસ કરીને લોકોને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે કલ્પના. જી રાજન, આપ જોડાયેલા રહેશો. કીર્તેશ, આપની પાસેથી જાણવા માંગીશું જે પ્રકારની પરિસ્થિતિ નવસારી શહેરની છે, આસપાસના ગ્રામ્ય વિસ્તારોની વાત કરવામાં આવે, શું સ્થિતિ સામે આવી રહી છે? હજુ પણ અહીં વરસાદ ચાલુ છે? ચોક્કસ પણે કલ્પના, દક્ષિણ ગુજરાતમાં સતત મોડી રાતથી ફરી એકવાર વરસાદ શરૂ થયો છે. પહેલાં તો સુરતની વાત કરીએ તો સુરતમાં રાત્રે 1 વાગ્યા પછી જે ધીરેધારે વરસાદ શરૂ થયો હતો તે સવારે 5 વાગ્યા સુધી રહ્યો હતો. જોકે 1-1.5 કલાકના વિરામ બાદ ફરી એકવાર સુરત સિટીમાં મેઘરાજાએ રી એન્ટ્રી કરી છે. નવસારીમાં બી એ જ પરિસ્થિતિ રહી છે, કારણ કે ગઈકાલે જે રીતે સામેલાદાર વરસાદ થયો હતો, નવસારીના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પાણી ભરાયા હતા ત્યાં પાણી ધીરે ધીરે રાત્રે ઓસરે ત્યાં તો ઉપરવાસમાં પાણીનો વરસાદ વધવાથી પાણી આવ્યું. કેમેરામેન કે મારી પાછળના દ્રશ્ય બતાવશે, અમે હાલ નવસારીની પુના નદી પર છે કે જ્યાં ગઈકાલે મોડી રાત્રે સપાટી 20 મીટરે પહોંચતા નવસારી લોકો નવસારીમાં રહેતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે સવાર થતાં ધીરે ધીરે આ સપાટી 16 ફૂટ સુધી પહોંચી છે. ખાસ કરીને જે રીતે નવસારીની અંબિકા નદીની વાત કરવામાં આવે તો અંબિકા નદી ગાંડી ધૂર બની છે, કારણ કે ગઈકાલે મોડી રાત્રે આહવા ડાંગ જિલ્લામાં જે વરસાદ પડ્યો છે તેને લઈને અંબિકા નદીની આવકમાં વધારો થયો છે. અંબિકા નદીના કિનારે રહેતા 500થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જોકે જે રીતે અત્યારે નવસારીની વાત કરીએ તો નવસારીમાં મોડી રાત્રે ઝરમર વરસાદ બાદ વહેલી સવારથી ફરી એકવાર વરસાદે ધમાકેદાર એન્ટ્રી શરૂ કરી છે. એ જ રીતે વલસાડમાં પણ વરસાદ છે તેને લઈને, એટલે ખાસ કરીને કહેવાય કે દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, આહવા, ડાંગ, બારડોલી, તાપી તમામ જિલ્લાઓમાં વરસાદ છે. જોકે કોઈ જગ્યા પર ધીરો છે તો કોઈ જગ્યા પર વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે. અને જે રીતે આહવા અને ડાંગમાં વરસાદ થઈ રહ્યો છે તેને લઈને ચોક્કસપણે નવસારીના અંબિકા નદીના કિનારે રહેતા લોકોની મુસીબતમાં વધારો થઈ શકે છે. આભાર આપનો કીર્તેશ. રાજન, આપનો પણ આભાર માહિતી આપવા બદલ. તો દક્ષિણ ગુજરાતમાં જે પરિસ્થિતિ સામે આવી રહી છે, વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક અનરાધાર અને પૂરજોશમાં વરસી રહ્યો છે.